ઇન્દ્રનીલ રાજ્યગુરુની થશે રીએન્ટ્રી, રાજકારણમાં ફરી સક્રિય થશે ઇન્દ્રનીલ, ચૂંટણી પહેલા રાજકીય દાવપેચ. આ સવાલો ઉઠવા પાછળનું કારણ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીને આડે થોડા મહિના બાકી છે. રાજકોટની રાજકીય પાર્ટીઓમાં ગતિવિધિ તેજ થઈ ગઈ છે, એટલે જ રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને નિષ્ક્રિય થયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ્યા રીએન્ટ્રીના સંકેતો. ફરી ઘર વાપસી કરે તેવી શક્યતાઓ પણ છે, જોકે તેમણે કોંગ્રેસની સામે નહીં સાથે જ છું કોંગ્રેસમાં જોડાવાની હાલ કોઈ વાત ન હોવાનો રાગ આલપ્યો. શું સ્થિતિ છે મને જ ખ્યાલ નથી, ખરેખર ઘર વાપસીની કોઈ વાત જ અત્યારે તત્કાલીન હાલતી એવી છે જ નહીં. સ્વાભાવિક છે, તમે ઘર વાપસી કયો છો એટલે મારું ઘર છે એમ તમે કહો છો, ત્યારે એના વડીલો સાથે, અમારા મિત્રો સાથે, સાથીદારો સાથે અવરનવર આ પક્ષમાંથી મેં રાજીનામું આપ્યું છતાં પણ ચર્ચાઓ વાતો થતી જ હોય છે, પરંતુ કોઈ સ્પેશિયલ વાત અત્યારે હોય એવી કોઈ પરિસ્થિતિ નથી. રાજભા ઝાલા આપમાં જોડાશે. બીજી તરફ રાજકોટના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને ભાજપમાંથી બળવો કરનારા રાજભા ઝાલા આપમાં જોડાય તેવી શક્યતાઓ છે. ગઈકાલે અમદાવાદમાં મીટિંગ હતી, મીટિંગની અંદર ગુજરાતની સ્ટેટ કોર કમિટી સાથે મારી મીટિંગ થઈ છે અને ગોપાલરાયજી જે આપના રાષ્ટ્રીય લીડર છે એ ગઈકાલે આવવાના હતા પણ એ નતા આવ્યા. એમના પીએ છે સુરેશજી, એમની સાથે મીટિંગ થઈ છે અને એમને બધાએ મને આગ્રહ કર્યો છે કે ભાઈ આપને તમારા જેવા સારા લોકોની જરૂર છે, પ્રમાણિક લોકોની જરૂર છે. ત્યારે મેં એમને એવું કીધું છે કે ભાઈ હું મારા જે કાંઈ મારા સમર્થકો છે, મારી અહીં રાજકોટ નાગરિક હિતરક્ષક સમિતિ નામની એક સંગઠન ચલાવું છું, એ કોર કમિટી સાથે ચર્ચા કરીને પછી હું નિર્ણય મારો જાહેર કરીશ. આખરે રાજકોટમાં આટલી ઉથલપાથલ કે રાજનીતિ ગરમાવા પાછળનું શું છે કારણ, તો આપણે પણ કહી દઈએ કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. ચૂંટણી પહેલા રાજકીય દાવપેચ શરૂ થઈ ગયો છે, ચૂંટણીમાં જીતવા માટે ખેલ શરૂ થઈ ગયું છે અને આ બધાની વચ્ચે નજર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર રહેશે કે તે હવે સક્રિય થાય છે કે પછી ઘર વાપસી કરે છે. મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.